જોડિયા ગોપાલન માલધારી સમૂહ લગ્ન સમિતિના ઉપક્રમે શ્રી જોડિયા તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 13મો સમૂહ લગ્નોત્સવમાં સંવત 2080 મહાસુદ 9ના તારીખ 18 ફેબ્રુઆરી અને રવિવારના રોજ 38 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડ્યા. સમૂહ લગ્નના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી કમલેશભાઈ જાની અને તેમની ટીમના સભ્યો દ્વારા સમૂહ લગ્નની સંપૂર્ણ વિધિ 38 નવદંપતિઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. જામનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પ્રતિનિધિ તરીકે તેમના ઘરમાં ગિરીશભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, અન્ય સભ્ય, જોડિયા તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખના પ્રતિનિધિ ઘરના ચનિયારા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધાંગિયા, જેઠાલાલ અઘેરા, ચિરાગ વાંક તથા ભરતભાઈ ઠાકર, અશોક વર્મા, મયુર ચનિયારા, હાર્દિક લીંબાની, ભટ્ટભાઈ, વલ્લભભાઈ ગોઠી, અન્ય સમાજના અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભરવાડ સમાજ દ્વારા અન્ય સેવાઓના દાતાશ્રીઓને ઉદાર હાથે ફાળો આપીને મોટું દાન કર્યું. સમગ્ર લગ્ન સમિતિમાં અન્ય કામગીરી હાથ ધરવામાં આવતા સેવાકીય કાર્ય મોટું શ્રમદાન કરીને પોતાના અમૂલ્ય સેવામાં 7 સહકાર આપવા બદલ સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. અહેવાલ પરેશ અનડકર. પછી જયારે બધો ડાયરો આવી જશે ત્યારે થોડીક વાતો કરશું, પણ મને એ વાતનો આનંદ છે કે હું ખરેખર તો ભવેશભાઈ જોડિયા તાલુકાનો છું. 2-2.5 વર્ષનો હોઈશ ને એ વખતે વાંઢીઓ લઈને વયા ગયા અને પછી ત્યાં ત્યાં રોકાઈ ગયા, એટલે મારો જન્મ છે નેસડામાં, વતન છે જોડિયા તાલુકો, પણ જામનગર પંચકોશી છે એ મારી કર્મભૂમિ છે. એટલે મારું બધું શિક્ષણ ને એ બધું એ બાજુ થયું, પછી અમદાવાદ ગયો અને એમાંથી છે કંઈ સુધી પણ મને વધારે વધારે સમાજ ગમે છે, સમાજનું કામ ગમે છે. એટલે સમાજનું જ્યારે કાંઈ પણ હોય ત્યારે કોણ જાણે કેમ એનું આકર્ષણ જબરજસ્ત છે અને દરેકને હોવું જ જોઈએ. અમને ઘણી વાર થાય કે અમે પટેલમાં જન્મ હોત તો અમે કેવા સદર હોત, એવું અમને થાય છે. પણ આની નાનપ અમને કોઈ દિવસ લાગતી નથી, એ પાકું છે. એટલે શરદભાઈ, થોડીક પછી તમને વિગત હું આપીશ, કાંઈ ચિંતા ન કરતા, પણ સરસ મજાનું હાઇલાઇટ કર.